ખોવાયેલાની ખોજમાં, જેનો પ્રથમ અંશ એક અધૂરો સંદેશ, ભાગ 24, પેગેનલનો દિવસ. લગભગ એક માસથી ચાલી રહેલી તકલીફસભર આ મુસાફરી સાવ નિરર્થક પુરવાર થયાનું જે કારણ પેગેનલે આપ્યું હતું તેનાથી સૌ સાથીઓને આઘાત લાગ્યો. વધુ ખુલાસો સાંભળવા સૌ આતુર હતા. સૌથી વિષમ અસર લોર્ડ ગ્લેનાર્વન ઉપર હતી. કેપ્ટન ગ્રાન્ટના ત્રણેય પત્રોનું એણે જે અર્થઘટન કર્યું હતું એનો પેગેનલની રજૂઆતથી ઉલાળ્યો થઈ જતો હતો. હાજી, હું વિશ્વાસથી કહું છું કે દક્ષિણ અમેરિકાના આ પેટાગોનિયા અને પંપા પ્રદેશ માટેનું અર્થઘટન સાવ ભૂલ ભરેલું હતું. કેપ્ટન ગ્રાન્ટના પત્રમાં આ પંપા પ્રદેશનો કોઈ ઉલ્લેખ જ નથી. તો પછી ગ્રાન્ટ વગેરે અહીં ક્યાંથી મળે? તો પછી તેઓ અન્ય કયા સ્થળે હોઈ શકે? ગ્લેનાર્વને સંભ્રમ અવસ્થામાં પ્રશ્નોનો મારો ચલાવ્યો. એ પત્રોને સમજવામાં મેં પણ તમારા જેવી જ ભૂલ કરી હતી, પરંતુ 37°11' દક્ષિણ અક્ષાંશ ઉપર આવેલા અન્ય પ્રદેશો સંબંધી તમે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા જ મારા મનમાં ચમકારો થયો અને તે પત્રમાંના ઓસ્ટ્રલ શબ્દને અત્યાર સુધી આપણે એક સંપૂર્ણ શબ્દ માનતા હતા, પરંતુ હવે સમજાય છે એના પાછળના બે અક્ષરો ભેજને કારણે નષ્ટ થયા હતા. મૂળ શબ્દ ઓસ્ટ્રેલિયા હતો. એનાથી શું ફરક પડે છે? ગ્લેનાર્વને પૂછ્યું. ફ્રાન્સમાં અમે એ શબ્દ ઓસ્ટ્રેલિયા માટે જ વાપરીએ છીએ. એનો અર્થ શું? એ થયો કે જહાજી દુર્ઘટના અમેરિકાને કાંઠે નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના કાંઠે બની હતી? તમારી એ દલીલ મને ગળે ઉતરતી નથી. ગ્લેનાર્વન હજી પણ પોતાના મતને વળગી રહેવા માંગતા હતા, પરંતુ મને ગળા સુધીની ખાતરી થઈ ગઈ છે કે એ ઘટના ઓસ્ટ્રેલિયામાં જ બની હતી. મારી શંકાનો આધાર આ ઇન્ડિયન શબ્દ ઉપર છે. ઓસ્ટ્રેલિયા સાથે એ શબ્દ બંધ બેસતો આવતો નથી. આદિવાસી ઇન્ડિયનો તો અમેરિકા ખંડમાં જ હોય. ગ્લેનાર્વન મહાશય, તમે આ પ્રકારનો પ્રશ્ન કરશો એવી મારી ધારણા હતી. ગ્લેનાર્વનના પ્રશ્નનો જવાબ આપતા પેગેનલ બોલ્યા, આ મુદ્દા ઉપર તમે મને પરાજિત કરી શકશો નહીં. અત્યાર સુધીમાં કોઈ ફ્રેન્ચમેને કોઈ અંગ્રેજને આપી નહીં હોય તેવી કરારી હાર આ મુદ્દે તમારે સ્વીકારી લેવાની છે. માની લેશો કે એજિન કોર્ટના સ્થળે ફ્રાન્સને તમે અંગ્રેજોએ આપેલા પરાજયનો એક ફ્રેન્ચમેને બરાબરનો બદલો લીધો છે. આ બાબતમાં તમારાથી પરાસ્ત થવાનું મને ગમશે, પરંતુ તેમ બનવાનું નથી. ગ્લેનાર્વન પૂરા વિશ્વાસ સાથે બોલ્યા, તો સાંભળો મારી વાત. પૂરા આત્મવિશ્વાસથી પેગેનલે પોતાની માન્યતા માટેના કારણો દર્શાવ્યા. એ પત્રમાં ક્યાંય ઇન્ડિયન્સ તેમજ પેટેગોનિયન શબ્દનો ઉલ્લેખ નથી. ઇન્ડીનો અધૂરો શબ્દ ઇન્ડિજિનસ એટલે કે ત્યાંના આદિવાસીઓ માટે છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ માટે જ એક શબ્દ વપરાયો છે. મારી હાર હું જરૂર સ્વીકારીશ, પરંતુ તે પહેલા એ પત્રમાંના ગોની શબ્દ પેટાગોનિયા માટે નથી એવું તમારે પુરવાર કરવાનું રહેશે. તમારી શંકા અંગે ચોક્કસપણે કહી શકાય કે આ ગોની શબ્દમાં એની આગળ અને પાછળ ઘણા શબ્દો ઉમેરીને પણ પેટાગોનિયા શબ્દ બનાવવાનું કે સમજવાનું મને વધારે પડતું લાગે છે. ગોની શબ્દને જોડીને કોસ્મોગની, થેગોની કે એગની જેવા શબ્દો પણ બનાવી શકાય છે, પરંતુ એમાંથી આગળ પાછળ એમ બંને છેડે અક્ષરો જોડીને તેને પેટાગોનિયા શબ્દ તો નહીં જ બનાવી શકાય. ખરેખર તો એ પત્રો સંબંધી તમારું મંતવ્ય સાંભળ્યા પહેલા મેં તે વાંચ્યા હોત તો મારા મનમાં કુદરતી રીતે જ એ ઓસ્ટ્રાલ શબ્દ માટે વધુ સારો શબ્દ ઓસ્ટ્રેલિયા જ આવ્યો હોત. પરંતુ એકવાર તમારી રીતના અર્થઘટનની છાપ મારા મન ઉપર પડી ગઈ એટલે બીજો વિચાર આવ્યો જ ન હતો. કહી શકું કે તમારા અર્થઘટનથી હું ગેરમાર્ગે દોરવાઈ ગયો હતો. પરિણામ આપણી સામે જ છે. લગભગ એક માસ જેટલો આટલો સમય વ્યર્થ ગયો ન હોત, તેમજ આ માર્ગમાં પડેલી હાડમારી આપણે ભોગવી પડી ન હોત.
પેગેનલ માટે વધુ ખુલાસો આપવાની જરૂર ન રહી. સૌએ એ અર્થ સ્વીકારી લીધો, છતાં ગ્લેનાર્વને વધુ સ્પષ્ટતા માંગી. પત્રમાંના ઓસ્ટ્રાલ શબ્દમાં બે જ અક્ષરો ઉમેરવાથી ઓસ્ટ્રાલી કે ઓસ્ટ્રેલિયા શબ્દ વધુ સાહજિક રીતે બની જાય છે. પેટેગોનિયા કરતા તે વધુ યોગ્ય લાગે છે, છતાં એક શંકાનો ખુલાસો જરૂરી છે. એને માટે આઈલેન્ડ એટલે કે ટાપુ શબ્દ પ્રયોગ થયો છે, તેને ઓસ્ટ્રેલિયા ખંડ સાથે કેવી રીતે જોડી શકાય? પેગેનલ તરફથી ખુલાસો મેળવવા માટે ગ્લેનાર્વન એના મૂળ તરફ જોઈ રહ્યા. એ બાબતમાં મારી સમજ એવી છે કે ઓસ્ટ્રેલિયાની ધરતીને માટે ખંડ શબ્દ તો પાછળથી વપરાયો છે. શરૂના જહાજીઓ એને માટે ટાપુ શબ્દ જ વાપરતા હતા. એ પ્રદેશનું અતિ વ્યાપ્ત કદ અને વિશિષ્ટતાઓને કારણે મોટા ભાગના ભૂગોળ શાસ્ત્રીઓએ પાછળથી એને પણ યુરોપ, અમેરિકા કે એશિયાના ભૂભાગોના સમકક્ષ ખંડ તરીકે સ્વીકાર્યો છે. કેપ્ટન ગ્રાન્ટ જેવા જહાજીએ એ પ્રદેશ માટે અથવા એના કાંઠાના કોઈ ટાપુ માટે એ શબ્દ વાપર્યો હોય તે બનવા જોર છે. બસ હવે વધુ ખુલાસાની જરૂર નથી. ગ્લેનાર્વને પોતાનો હાથ ઊંચો કરી પોતાની હાર સ્વીકારી લીધી. વધુમાં પોતાના સાથીઓને ઉદ્દેશીને બોલ્યા, સાથીઓ, તમે સૌએ પણ પેગેનલ મહાશયની દલીલો સાંભળી છે. એની રજૂઆત સંબંધમાં મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી. તો પછી આપણા દેશવાસી કેપ્ટન ગ્રાન્ટની શોધમાં આપણે હવે ઓસ્ટ્રેલિયા જવાનું રહેશે. તમે સૌએ માટે તૈયાર છો? હાજી. અત્યારના આપણા અભિયાનમાં મળેલી નિષ્ફળતાથી અમને પણ લાગે છે કે પેગેનલ મહાશયનો તર્ક સાચો છે. આગળ ઓસ્ટ્રેલિયામાં શોધ ચાલુ રાખવા અમે તમારી સાથે જ છીએ. ઈશ્વર આપણા સૌની સાથે છે. સૌએ સૂરમાં સૂર પુરાવ્યો. ભૂગોળવિંદની હાજરી અને એના જ્ઞાન તથા સમજને બિરદાવતા આનંદ સાથે ગ્લેનાર્વન બોલ્યા, પેગેનલ મહાશય, મને જણાવતા આનંદ થાય છે કે ભલે તમે આકસ્મિક રીતે જ અમારી સાથે જોડાયા છો, પરંતુ અમારી નૌકા ઉપરની તમારી ઉપસ્થિતિ અમારા માટે મોટી રાહત સમાન છે. તમારી અહીંની હાજરીને હું ઈશ્વરની કૃપા ગણું છું. આભાર તમારો, લોર્ડ ગ્લેનાર્વન. ગ્લેનાર્વનની ખેદદિલીથી ગદગદિત બનેલા પેગેનલે આ પ્રકરણ ઉપર વધુ ચર્ચા અટકાવવાના હેતુથી જણાવ્યું, તમારે આ બાબતમાં મારે માટે જે માનવું હોય તે માની શકો છો. આ ચર્ચા અહીં સમાપ્ત કરી આગળ માટેના આયોજનની તૈયારી આપણે શરૂ કરવી જોઈએ. આકસ્મિક રીતે જ શરૂ થયેલી આ ચર્ચામાંથી જે નવું રહસ્ય બહાર આવ્યું તેનાથી સૌ આનંદમાં આવી ગયા. દક્ષિણ અમેરિકા ખંડ સોસરવી એમની ખોજ યાત્રા થકવનારી અને ત્રાસદાયી રહી હતી. તેમાં સંપૂર્ણ નિષ્ફળતા મળતા સૌ હતાશ થઈ ગયા હતા. ડંકન નૌકામાં રાહ જોઈને બેઠેલા સ્વજનોને શું જવાબ આપવો તેની સૌને વિષામત હતી. પરંતુ પેગેનલના નવ અર્થઘટનને કારણે એમના શોધ અભિયાન માટે નવી જ દિશા ખુલી હતી. હવે પછીનું ગંતવ્ય સ્થાન ઓસ્ટ્રેલિયન મહાદ્વીપ તરફનું બની ગયું. નવી આશા સાથે હવે નવી દિશામાં આગળ વધતા સૌ અધૂરા બની ગયા. પરંતુ એમની સામેની વાસ્તવિકતા સાવ વિપરીત હતી. કોમ્બુ વૃક્ષ ઉપરથી નીચે ઉતરવાનું ત્યારે શક્ય નહીં હોય ત્યાં ડંકન નૌકા ઉપર એમની રાહ જોઈ રહેલા લેડી હેલિના અને મેરી શાખના મિલનનો પ્રશ્ન જ રહેતો ન હતો. જળરેલની સપાટી ચડતી હતી ત્યારે એની સપાટીની ચડ ઉતરનો અંદાજ મેળવવા માટે ગ્લેનાર્વને વૃક્ષના મુખ્ય થડ ઉપર છરીથી સરખા અંતરે નિશાનીઓ કરી હતી. છેલ્લે કરેલી નિશાનીથી પાણી ઉપર ચડતા અટકી ગયા જણાયા, છતાં નીચે પણ ગયા ન હતા. સૌને ધરપત હતી કે વહેલા મોડા એ નીચે ઉતરવાની શરૂઆત થશે. દક્ષિણમાંથી આવી રહેલો જળ પ્રવાહ હજી પણ એટલો જ જોરદાર હતો. એમાં નીચે ઉતરવામાં ઘસડાઈ જવાનું જોખમ ઊભું જ હતું. બપોરના 4 વાગ્યાની એ સ્થિતિ હતી. રાત્રિ એટલે અહીં ઓમ્બ વૃક્ષની ડાળી ઉપર જ વિતાવવાની હતી. અંધારું થાય તે પહેલા સાંજના ભોજનની વિધિ પણ અગાઉની જેમ જ પતાવવાની શરૂઆત કરી. પરંતુ એ માટેની વસ્તુઓ નહીવત હતી. એવી સ્થિતિમાં પેગેનલ હુકમ કરતો હોય તેવી અદાથી નાના રોબર્ટ તરફ જોઈને બોલ્યો, નજીકના જંગલમાં જા, ત્યાં જે કોઈ પશુ પક્ષી મળે તેનો શિકાર કરી લાવ.
મેજર નેબ્સે એમાં પોતાના તરફથી સૂચના ઉમેરી, બહુ દૂર જઈશ નહીં, જંગલના હિંસક પ્રાણીઓથી સાવધ રહેજે અને ઝડપથી પરત મુકામ ઉપર આવી જવાનું છે તે ભૂલીશ નહીં. વર્તમાનની વિષમ પરિસ્થિતિમાં કોમ્બુ વૃક્ષ ઉપરથી નીચે ઉતરવાનું જ્યાં અશક્ય હતું ત્યાં જંગલમાં જઈને શિકાર કરી લાવવાની વાત ગાંડા માણસના અર્થહીન પ્રલાપ જેવી હતી. થોડી ક્ષણો પહેલા જ ભૂગોળ શાસ્ત્રના એક વિદ્વાન તરીકે સૌને રાહ બતાવનાર પેગેનલના એ પ્રકારના આદેશથી સૌને આશ્ચર્ય થયું. જો કે મેજર નેબ્સના વ્યંગ પછી રોબર્ટને તથા સૌને ખ્યાલ આવી ગયો કે પેગેનલ શું કરાવવા માંગતો હતો. રોબર્ટે પણ પેગેનલના સૂચનને હળવાશથી જ લીધું, વર્તમાન સ્થિતિના સંદર્ભમાં જ એનું અર્થઘટન કર્યું. એ માટે નીચે ઉતરવાનો તો સવાલ જ ન હતો અને આજુબાજુમાં ક્યાંય જંગલ કે જાડી હતા નહીં, છતાં ઘટાદાર ઓમ્બ વૃક્ષમાં એ માટેની બધી જ ક્ષમતા હતી. નીચે જવાને બદલે એણે ઉપરની દિશામાં વાદરા છાપ કૂદકા લગાવ્યા. પેગેનલને પણ રોબર્ટ જેવા જ થવાનું સુરાતન ઉપડ્યું. પળવારમાં બંને જણા ઉપરની ગાઢી ઘટામાં અદ્રશ્ય બની ગયા. વૃક્ષ ઉપર આશ્રય લઈ રહેલા અસહાય પક્ષીઓ એમને માટે આસાન શિકાર હતો. સરળતાથી હાથમાં આવ્યા તેટલાને લઈને નીચે આવી ગયા. પેગેનલ તરત જ કામે વળગ્યો. ડાળીઓ ગમે તેટલી મોટી અને પહોળી હોય તો પણ એના ઉપર અગ્નિ પેટાવીને ખાવા લાયક ખોરાક પકવવાનું મુશ્કેલ જ હોવાનું, એમ છતાં સૌના સહકારથી ભોજન તૈયાર થઈ ગયું અને અહીંના અજોડ ભોજન કક્ષમાં બ્રિટિશ સામ્રાજ્યના માનવંતા ઉમરાવ લોર્ડ ગ્લેનાર્વને તથા તેના સાથીઓના સથવારામાં શાહી ભોજનનો આસ્વાદ માણ્યો. આજનો દિવસ પેગેનલનો હતો. નિષ્ફળ બની ગયેલા મનાતા એમના શોધ અભિયાનનો એણે નવી દિશા આપી અને તે દ્વારા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. ભોજનમાં કંઈક વિવિધતા લાવી શકાય તે માટે ઓમ્બુ વૃક્ષના વિશાળ વનમાં શિકાર કરવા રોબર્ટને મોકલવાનું સૂચન એનું જ હતું અને છેલ્લે સૌને યાદગાર રહી જાય તેવા ભોજન કક્ષમાંનું સહભોજન પણ એની જહેમતને જ આભારી હતું. એની વાહવાહ થઈ ગઈ. દરમિયાન રાતના અંધારા ઉતર્યા. શહેરી જાકજ માળથી દૂર અને અલિપ્ત એવા આ અંધાર વનમાં ઉપર કાળું આગ અને નીચે અવિરતપણે ધસી રહેલો પાણીનો આખો માહોલ ભયંકર લાગતો હતો. એવા વાતાવરણમાં ઠંડા પહોરના ગપ્પા મારવા સિવાય કોઈએ બીજું કાંઈ જ કરવાનું ન હતું. પેગેનલે જ વાતની શરૂઆત કરી. રોબર્ટ બેટા, જંગલમાં જઈને શિકાર કરી લાવવા મેં તને જ્યારે કહ્યું ત્યારે તારું મગજ ઓસ્ટ્રેલિયાની દિશામાં માથું દોડતું જ ન હતું પરંતુ ઉડતું હતું. અહીંની વાસ્તવિકતા મગજમાંથી નીકળી જ ગઈ હતી, પરંતુ તે જે રીતે એનો અમલ કર્યો અને આ વૃક્ષના ઘટાદાર જંગલમાંથી શિકાર પકડી લાવ્યો તેણે આપણું ભોજન સુધારી દીધું છે. એ સાચો છે, પરંતુ એવા જંગલમાં એણે હિંસક પશુઓનો સામનો કરવો પડ્યો હતો કે કેમ? નેબ્સે વાત આગળ ચલાવી. ના જી, એવો કોઈ પ્રાણી મારી સામે આવ્યો ન હતો, રોબર્ટે ફોળા ભાવે જવાબ આપ્યો. મને ડર લાગતો હતો કે કોઈ ભયાનક પ્રાણી સામે આવી મળ્યો હોત તો શું થાત, ગ્લેનાર્વને વાતને આગળ ચલાવી. ના ભાઈ ના, આવી સ્થિતિમાં કોઈ પણ જીવ જ્યારે પોતાના અસ્તિત્વની લડાઈ લડતો હોય ત્યારે માણસ સિવાયના તમામ જીવો પોતાની હિંસક વૃત્તિ વિનાના બની જતા હોય છે, પેગેનલે વૈજ્ઞાનિક ગણતરીથી જવાબ આપ્યો. એ હશે, પરંતુ મને તો આ દુનિયામાં એવા પ્રાણીઓનું અસ્તિત્વ જ બિનજરૂરી લાગે છે, વાતને આગળ વધારવા મેજર પેગેનલની ઉશ્કેરણી કરી. અરે હોય કંઈ, એવા પ્રાણીઓ વિનાની દુનિયા અધૂરી અધૂરી જ લાગવાની. તમે ભલે એવા પ્રાણીઓના અસ્તિત્વને બિનજરૂરી માનતા હો, છતાં એની એક પ્રકારની ઉપયોગિતા તો છે જ, અને તે આપણા જેવા વૈજ્ઞાનિકોને માટે સંશોધનો કેટલો મોટો પ્રોજેક્ટ એને કારણે બની જતો હશે. એવા પ્રાણીઓની ગતિવિધિઓ તથા એની જાતિ પ્રજાતિ અને સ્વભાવગત વિશિષ્ટતા વગેરે પણ ઊંડા અભ્યાસનો વિષય બની શકે છે, પેગેનલે જણાવ્યું. ઠીક છે મારા ભાઈ, એવી ફાલતુ બાબતોને કોઈ ઉપયોગિતા કહી શકાય નહીં. 5-25 વૈજ્ઞાનિકોને કામ મળી શકે તેટલા ખાતર આપથી માનવ જાતિ માટે ભય ઉભો કરવામાં ડાહ પણ દેખાતું નથી. એ માટે હું તો આપણા ધર્મગ્રંથ બાઇબલમાં જણાવેલા
નોહા અને એના જહાજનો જ દોષ જોઉં છું. મહાપ્રલયની એ ઘટનામાંથી આ પ્રાણીઓને બચાવી લેવાની શી જરૂર હતી? ઈશ્વરી વાણી પ્રમાણે નષ્ટ પામનાર સમગ્ર જીવ જગતને એણે સાચવવાના હતા એ સાચું હશે, પરંતુ આવા થોડા પ્રાણીઓને જહાજમાં નહીં લીધા હોત તો કોને ખબર પડવાની હતી? હું જો તે સમય નોહાનો સાથીદાર હોત તો માનવ જાતના હિતમાં એટલું કામ મેં જરૂરથી કર્યું હોત, મેજરે વ્યંગ કર્યું. છતાં પેગેનલ એની ધૂનમાં હતો. મેજરની વાત સાંભળી તે બોલ્યું, મને તો અફસોસ થાય છે કે પ્રાગ ઐતિહાસિક કાળના ડાયનોસોર જેવા મહાકાય જીવોને બચાવી શકાયા ન હતા. આજે એની હાજરી હોત તો આ દુનિયા કેવી ભરી ભરી લાગતી હોત. હિંસક પ્રાણીઓ જેવા ભયંકર અને બિન ઉપયોગી પ્રાણીઓને પણ બચાવી લેવા માટે આજે ભલે આપણે બાઇબલ વાળા નોહાનો વાંક કાઢીશું, પરંતુ આપણી ઉપરના આવા આકાશી જંગલમાં એની હાજરી હોવાની શક્યતા જ નથી, એટલે આપણે ડરવાની જરૂર નથી. ગ્લેનાર્વને વાતને નવો વળાંક આપ્યો. ગ્લેનાર્વન હાસે, તમે ભૂલો છો, વૃક્ષો ઉપર આસાનીથી ચડી શકતા પ્રાણીઓ પણ સર્જનહારે બનાવેલા છે. દીપડો, ચિત્તો, રીંચ કે અમેરિકન ટાઈગર જેવા અનેક પ્રાણીઓ સહેલાઈથી વૃક્ષો ઉપર ચડી શકે છે અને એની ડાળીઓ ઉપર નિર્ભયપણે આરામ પણ કરી શકે છે. મારા ખ્યાલ પ્રમાણે આ પ્રાણીઓ જો કોઈ માણસનો લોહી ચાખી જાય ત્યારે જ વિશેષ ભયંકર હોય છે, અન્યથા નહીં. જો કે આ પ્રાણીઓ અહીંના ઇન્ડિયનોને વિશેષ સ્વાદિષ્ટ માને છે, એમના પછી નિગ્રો લોકોનું લોહી પણ એમને વિશેષ ભાવે છે. ત્યારબાદ અન્ય જાતિના લોકો માટે પણ ખાસ વાંધો હોતો નથી, પરંતુ આપણા જેવી ગોરી પ્રજા તો એમના મેન્યુની યાદીમાં છેલ્લા નંબરે જ આવે છે, એટલે આપણે એમનાથી બહુ ભય પામવાની જરૂર નથી. અગ્રીમ યાદીમાંનો કોઈ મળે નહીં અને બે ચાર દિવસના ઉપવાસ થઈ જાય તો જ સુખે દુઃખે આપણાથી પેટ પૂજા કરી લે છે. પેગેનલે હિંસક પ્રાણીઓ માટેની વાનગીઓની પસંદગીની યાદી વાંચી. મને આનંદ છે કે પ્રાણીઓની યાદીમાં આપણે અસ્વીકાર્યની કક્ષામાં આવીએ છીએ. પેગેનલની હળવાશ ભરી વાતોનો મેજર નેબ્સે રમૂજી ઉચકો કર્યો. એમ છે ત્યારે આપણે સૌ સ્વાદ વિનાના કોળા જેવા છીએ એવો આક્ષેપ તમે સ્વીકારો છો એમને? ગ્લેનાર્વન પણ હળવા મૂડ સાથે ચર્ચામાં હતા. મને એવા કોળા જેવા બેસ્વાદ હોવાનો આનંદ છે. એ કેવું વિચિત્ર કહેવાય, આ ગોરી પ્રજા સકળ માનવ જાતિમાં પોતાને શ્રેષ્ઠ ગણાવતી આવી છે, આમ છતાં ચિત્તા જેવા પ્રાણીઓએ પણ એનો દંભ ખુલ્લો પાડી દીધો છે, તેઓ પણ એને અછૂત ગણે છે. એવા પ્રાણીઓને આપણે માટે જે માનવું હોય તે ભલે માને, આપણે એ માટે ચિંતા કરવાની જરૂર નથી. એવા પ્રાણીઓ વિનાની હાલની આપણી આ દુનિયા ખરેખર સારી લાગે છે. અહીં એક જ વાતનો દુઃખ છે, ઝાડની ડાળીઓ ઉપરનો આપણો આ નિવાસ મને ખરેખર પટે છે, ગ્લેનાર્વને જણાવ્યું. તમને ભલે અહીંની સ્થિતિમાં તકલીફ હોય, પરંતુ હું તો માનું છું કે આના કરતા વધુ સારી સ્થિતિની આવા વિષમ સમયમાં તો હું કલ્પના પણ કરી શકતો નથી. અત્યારે આપણને કઈ જ બંધન નથી અને ખરેખર તો વૃક્ષ ઉપરનો આપણો આ વસવાટ આપણા આદિ પુરુષ તરફથી મળેલો વારસો જ છે ને? પેગેનલની વાત ઉપરથી એવું લાગ્યું કે હાલની સ્થિતિમાં પણ તેને કઈ તકલીફ ન હતી. આપણી આ ઓમ્બ વૃક્ષ ઉપરથી લાંબી ઉડાન લગાવીને પાછા આવી જતા પક્ષીઓને મને અદેખાઈ થાય છે. આપણને પણ એવી પાંખો હોત તો રેલના પાણીમાં ઉભરાતા આ પ્રદેશના ચક્કર લગાવ્યા જ કરત, મેજર બોલ્યા. ભલે આજે માણસ પાસે પાંખ નથી અને તે કારણે આપણે ઉડી શકતા નથી, પરંતુ હું માનું છું કે માણસ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી એક દિવસ તે જરૂરથી એવી પાંખો બનાવી શકશે અને પક્ષીઓ કરતા પણ વધુ સારી રીતે આકાશમાં વિહાર કરી શકશે. પેગેનલે હવે વિજ્ઞાનની પાંખે કલ્પના વિહાર કરવાની શરૂઆત કરી. પેગેનલ, તમારો વિચાર સુંદર છે. તમારી એ ભવિષ્યવાણી એક દિવસ વાસ્તવિક બને તેવી શુભેચ્છા પાઠવું છું, પરંતુ હમણાં તો આ તોતેંગ વૃક્ષની બાકી ચૂકી ડાળીઓ ઉપરના કઢંગા આશ્રય સ્થાનમાં કેવળ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ રહેવાનું છે. એવી સ્થિતિમાં પાંખો વડે ઉડવાની વાત મનોરંજન તરીકે સારી લાગે, પરંતુ તેથી મુશ્કેલીમાં રાહત મળી શકે નહીં.
કોઈ પણ સુવિધા વિનાની અને એકમાત્ર જીવતા રહેવાના હેતુ માટેના હવાતિયા મારતી વર્તમાનની જિંદગી પ્રત્યે ગ્લેનાર્વને અફસોસ જાહેર કર્યો. ગ્લેનાર્વન મહાશય, એકમાત્ર એ જ હેતુથી આપણે વખાના માર્યા અહીં રહ્યા છીએ. આપણે અહીં આવ્યા તે સમયે જીવતા રહેવાના ઉપાય તરીકે આપણી પાસે અન્ય વિકલ્પ પણ કયા હતા? ગ્લેનાર્વન અને સૌને આશ્વાસન આપતા હોય તે રીતે પેગેનન બોલ્યો, એમાં કઈ સારું હોય તો એને આપણું સદનસીબ ગણવાનું અને પ્રતિકૂળ હોય તો એને નભાવી લેવામાં જ માનસિક રીતે સ્વસ્થ રહી શકાશે. અહીંની આવી સ્થિતિમાં માલકલ કેસલના તમારા નિવાસ સ્થાનની સુવિધાને યાદ કરવાનો કોઈ અર્થ નથી. ગ્લેનાર્વન એનો જવાબ આપવા કંઈક કહેવા જતા હતા ત્યાં પેગેનલે એમને બોલતા અટકાવ્યા અને રોબર્ટ તરફ જોઈને બોલ્યા, મારું માનવું છે કે રોબર્ટ અત્યારે સૌથી વધુ સુખી છે. સાચી વાત છે, એની ઉંમર જ એવી છે કે જયારે વ્યક્તિને બધું જ સારું લાગે. ગ્લેનાર્વને જવાબ તો આપ્યો, પરંતુ જીવનમાં બધી જ સગવડ શોધવાની એની વૃત્તિ સંબંધમાં પેગેનલનો ઉપાલમ પણ એને સાંભળવો પડ્યો. અરે, મારી ઉંમર પણ એવી જ છે. સગવડો જ્યાં અલ્પ હોય અને આપણી અપેક્ષા નહીવત હોય, માટે જે મળ્યો તેમાં સંતોષ પામવાની વૃત્તિ હોય, ત્યારે એવા માણસ માટે કોઈ સ્થળે અને કોઈ પણ સ્થિતિમાં સુખનો છાગર છલકાતો જ રહે છે. બંને વક્તાઓ સાથે હાથ ઊંચો કરી એમને બોલતા અટકાવી મેજર નેબ્સે ચુકાદો આપ્યો, આપણા આ પેગેનલ મહાશય ગજબના માણસ છે. સમૃદ્ધિ અને સગવડોના અતિરેકનો એવો વિરોધ કરે છે અને સુખની પ્રાપ્તિમાં એને અવરોધક માને છે. છેક એવું તો નથી મેજર સાહેબ, પરંતુ એમાં તથ્ય ઘણું છે. તમને વાંધો ન હોય તો અરેબિયન નાઇટ્સની એક બોધકથા સંભળાવવાનું મને ગમશે. થઈ જવા દો એ કથા, પણ આપણે અહીં બીજું કરવાનું પણ શું છે તો સાંભળો. ખલીફા હારુન અલ રશીદનો બેટો એના બાપની સમૃદ્ધિમાં આળોટતો હતો, છતાં મનથી દુઃખી અને અસંતુષ્ટ રહેતો હતો. પોતાના દુઃખને ટાળવાના ઉપાયની શોધમાં તે એક વયોવૃદ્ધ સંતને મળ્યો. તેણે જવાબ આપ્યો, આ દુનિયામાં સુખ માટેની શોધ આસાનીથી નથી. આમ છતાં એ માટેની તારી ઝંખના હું સમજું છું. સુખી થવા માટેનો એક ઉપાય હું જાણું છું. એ માટે મારી સૂચના પ્રમાણે કરવાથી તું ચોક્કસ સુખી થઈ શકે. તું કોઈ સુખી માણસને શોધી કાઢ અને એની પાસેથી તેનું પહેરવાનું અંગરખું માંગી લે અને તે પહેરવાનું શરૂ કર. મને ખાતરી છે કે એનાથી ચોક્કસ તને સુખ મળશે. સંતે બતાવેલો આ ઉપાય શાહજાદાને સાવ સહેલો લાગ્યો. કોઈ સુખી માણસને શોધીને એનું અંગરખું મેળવવા એણે પોતાના ઘોડાને મારી મૂક્યો. સુખી માણસના અંગરખાની શોધમાં અનેક દેશના પાટનગરોના રાજમહેલોમાં તે ફરી વળે. ત્યાંના રાજાઓ, તેમના પુત્રો, કારભારીઓ તથા ધનવાનોને વાત કરી, પરંતુ એમાંનું કોઈ પણ પોતે સુખી હોવાનું કહી શક્યા નહીં. દરેક પોતપોતાના પ્રશ્નો અને ઉપાધિઓથી ઘેરાયેલા હોવાનું તેમણે જણાવ્યું. ત્યારબાદ સમાજના મધ્યમ વર્ગના જુદી જુદી કક્ષાના માણસોને મળ્યો, પરંતુ બધેથી જ નિરાશા સાંપડી, હતાશા થઈ અને એ પાછો વળ્યો. રસ્તાની બાજુની જાળીમાંથી આવતું મધુર ગીત એના કાને પડ્યું. એણે જોયું કે કોઈ ખેડૂત ખુલ્લા શરીરે એ ગીત ગાતો કોઈ ખેતરમાં કામ કરી રહ્યો હતો. એને ગીત ગાતો સાંભળીને શાહજાદાને થયું કે આ માણસ સુખી લાગે છે. એની નજીક જઈને પૂછ્યું, ભાઈ તું સુખી છો ને? અવાજ સાંભળીને પેલાએ પોતાનું કામ અટકાવ્યું અને કપાળેથી પરસેવો લૂછ્યો અને સસ્મિત વદને જવાબ આપ્યો, શા માટે નહીં, મને કોઈ તકલીફ નથી. આપ જોઈ શકો છો કે હું સુખી જ છું. તું શું કઈ મેળવવા ઈચ્છે છે? શાહજાદાએ પૂછ્યું. ના જી, હું તો બસ મારું કામ કરું છું. એ માટે આપવા વાળો તો ઉપર બેઠો છે અને તે આપવાનો જ છે. તો સુખી ભાઈ, મારું એક કામ તમે કરશો? જરૂર જરૂર, તમારું કામ હું પ્રેમથી કરીશ. મારા આ રાજપાટના બદલામાં તું તારું સુખ મને આપી શકીશ? આપવામાં વાંધો નથી, પરંતુ એ કઈ રીતે બની શકે? સીધી વાત છે, તારું અંગરખું મને આપે તો તે પહેરીને હું સુખી થઈ શકીશ, એમ સંતે મને જણાવ્યું છે. શાહજાદાની વાત સાંભળી અને આ સુખી માણસનું મોં પડી ગયું. હાથ જોડીને બોલ્યો,
मने माफ करो भाई, मारो अंगर को होत तो तमने चौकस आपत, परंतु हूँ दिलगीर छु के मारी पासे तो एक पण अंगर को नथी। एजिन कोट नो युद्ध उत्तर फ्रांस ना एजिन कोट नाम ना स्थले ईस्वी सन 1415 मा इंग्लैंड ना राजा हेनरी पांचमा ने सेनाए 100 वर्ष थी चाली आवेला विग्रह दरमियान फ्रांस नी विशाल सेना ने करारी हार आपी हती।